गुड मॉर्निंग स्टूडेंट्स, नमस्ते। गया अठवाडिये अपने सरस मजानो बराबर एक गद्य शुरू कर्यो हतो के ज्ञानपीठ एवोर्ड विजेता एवा अपना गुजराती साहित्यना प्रथम पंक्तिना कही शकाय एवा लेखक पन्नालाल पटेलनी श्रेष्ठ नवलकथा के जेना माटे एमने ज्ञानपीठ एवोर्ड मळ्यो ए मानवीनी भवाई नवलकथानो एक अंश કે જેનું શીર્ષક આપણને અહીંયા ભૂખથી ભૂંડી ભીખ નામે આપ્યો છે, એ ગદ્યનો આપણે અભ્યાસ કર્યો। ખૂબ જ દુષ્કાળની પરિસ્થિતિની આ ઘટના રાજુ અને કાળુ નામના બે પાત્રો દ્વારા ની આસપાસની દુનિયાને વર્ણવતી કથા, ખેડૂતોની જે પરિસ્થિતિ છે એને ઉપર કાળુને આવતી દયા અને વિચારો અને સામે પરિવારને ટકાવવા માટે અનાજ માંગવા પડતી સ્થિતિ, એક રાજુની એક સ્ત્રીની ઘર પરિવારને ચલાવવા માટેની પરિસ્થિતિ વચ્ચે કાળુની ઈચ્છા ન હોવા છતાં પરિવારને એના ભાઈઓને જીવાડવા માટે રાજુ કાળુને લઈ અને એ જે સદાવ્રત ચાલે છે, મતલબ કે અનાજ જ્યાં મફતમાં નહીં પણ ઓછે પૈસે અડધે પૈસે અને અનાજ જ્યાં મળે છે ત્યાં રાજુ છે એ કાળુને લઈને જાય છે। પણ કાળુ એક શરત મૂકે છે કે હું લાઈનમાં તો નહીં ઊભો રહું, તમારી સાથે ચાલીશ, તમે માગી લાવજો અને ખાજો, બાકી એટલા અનાજથી કંઈ આપણું પેટ ભરવાનું નથી, આપણે જીવવાના નથી, આ તો પૃથ્વીનો પ્રલય છે, એમાં એ દુનિયાની સાથે આપણે મરી જઈશું, મૂકો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની કોશિશો। પણ એમ કંઈ હારે એ સ્ત્રી ન કહેવાય, રાજુ છે એ છેલ્લો એક પ્રયત્ન કરવા પોતાના ભાઈઓને લઈ અને એ સદાવ્રતની લાઈનમાં ઊભી રહે છે। કાળુ એની સાથે જાય છે અને કાળુ એ લાઈનમાં ઊભેલા લોકોને જુએ છે ત્યારે એને વિચાર આવે છે કે એની અંદર કેવા કેવા લોકો છે કે જેમના એક સમયે અનાજના ભંડારો ભરાયેલા હતા, લોકો બ્રાહ્મણોને છૂટા હાથે વેચતા હતા, એવા લોકોને આજે અહીંયા ઊભું રહેવું પડ્યું છે। એમાં દરેક ધર્મ જ્ઞાતિ જાતિના બધા જ લોકો છે, પણ જે પરિસ્થિતિ છે એ ખૂબ દયનીય છે। એ કાળુ જુએ છે દૂરથી, રાજુ અને એના ભાઈઓ લાઈનમાં ઊભા રહે છે ત્યાં સુધી છેલ્લે આપણે જોયું હતું, અને એને વિચાર પણ આવે છે કે અત્યારે એની સાથે એના જે સંબંધીઓ છે શંકરદા અને રણછોડે જીવતા નથી, નહીંતર એ પણ આ રીતે ન જાવત, એના જેવા તો કેટલાય ગામમાં હતા કે જેમણે સમાનને સાચવવા માટે આ સદાવ્રતમાં ભાગ નહોતો લીધો। પણ કાળુ આ પરિસ્થિતિને જોઈ રહ્યો છે ત્યાં જ રાજુ તથા પેલા બે છોકરાઓ લાઈનમાં ઊભા રાખ્યા, રાજુ અને એના બે ભાઈઓ છે એ ઊભા રહે છે લાઈનમાં, અને તરત જ કાળુ પાછો વળી ગયો અને પોતે પાછો વળે છે। સિપાહીએ ટોક્યો, ત્યાં જે સિપાહીઓ ઊભા હતા દન લાકડીઓ લઈને કે બંદૂકો લઈને, એમાંનો એક સિપાઈ ટોકે છે, એ ઠૂંઠિયા ક્યાં જાય છે એમ, ઠૂંઠિયા એટલે હાથ વગરનો, કાળુ એક અપંગ હાથ વગરનો માણસ છે, એને આવી રીતે ઠૂંઠિયા કહીને બોલાવીને સિપાઈ એને પૂછે છે ક્યાં જઈ રહ્યો છે, ક્યારે, મારા મુકામ પર, ક્યાં એટલે શું, એ કે મારા ઘરે મારા મુકામ ઉપર। કાળુએ પાછળ જોયા વગર કહ્યું, પાછળ જોતો જ નથી, હાલતો થાય છે, પગ તો ચાલુ જ હતો, ચાલતો એ થઈ ગયો, અરે ઊભો રે, એ જરાક સુનતા નહીં હે કે ઉભો રહે કે કાં સાંભળતો નથી, એમ કહું છું મને આમ પાછળ જવાબ આપ્યા વગર એમને હાલ્યો જાય છે। કાળુ ઊભો રહી ગયો, કઈ પણ મારે નથી ખાવું ધર્માદું, પછી કે મને ધર્માદાનું નથી ખાવું તો હું જાઉં છું મારા ઘરે, તને ઊભો રાખવાની શું જરૂર મને, એમ કેમ નથી ખાવું, આ બધા લે છે તે તું કેમ ના લે, મોટો લાટ થઈ ગયો છે, મોટો લાટ લે સાહેબ, મોટો સાહેબ બની ગયો છે કે આખા દુનિયા આખું ગામ અહીંયા લેવા આવે છે ને તું કેમ નથી લેતો, તું કેમ પાછો વળે છે, એને પ્રશ્ન કરે છે સિપાઈ। કાળુને તો આ જબરદસ્તીની નવાઈ લાગે, કાળુ નવાઈ લાગે કે આવી જબરદસ્તી શું કામ, ન લેવું હોય તો ના લઈએ, અમારી મરજી, એમ એ તંગ બન્યો એટલે એને ગુસ્સો આવી ગયો, લાટ હોત તો લેત પણ કણબી છું ને એટલે નહીં લઉં, કે મોટો સાહેબ હોત ને તો લઈ લેત પણ હું કણબી છું, એક ખેડૂત પુત્ર છું એટલે હું નથી લેતો, જા, ગુસ્સામાં કાળુને જવાબ આપે છે, તું તૂટી જઈશ ને તોય નહીં લઉં, કે તું ગમે એટલા પ્રયત્નો કરીશ ને તું તોય પણ હું લઈશ નહીં, ચાંપી દેવો હોય તો ચાંપી દે ટોટો આ ઉભો, કે તને એમ હોય કે તને આ બંદૂક ઠોકી દેવી છે, ગોલી મારવી છે મને તો મારી દે, બાકી હું અહીંયા જ ઊભો છું, બાકી હું નહીં લઉં એટલે નહીં જ લઉં, એટલો ગુસ્સામાં જવાબ આપે છે કાળુ એના સિપાઈને। માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી, આટલો ગુસ્સો આવા શબ્દો સાંભળી અને જે લાઈન આખી ઊભી હતી આખી આમ ભરીને જોવે છે કે કોણ છે ને કોણ આટલું બધું બોલી રહ્યો છે એમ। કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી, કાળુ સામે ધરતીનો જાયો, ધરતી પુત્ર એટલે ખેડૂત પુત્ર સામે આખી લાઈન જોઈ રહી છે। ખુદ પેલા ફોજદારને સુંદરજી શેઠે ઊંચી ડોક કરી, કે જે સુંદરજી શેઠ ઓટલા ઉપર બેઠા હતા એની બાજુમાં બંદૂકધારી ફોજદાર બેઠા હતા, એ બધાએ જ ઊંચા થઈને જોવે છે કે શું ચાલી રહ્યું છે ત્યાં, કઈ ઘટના બની, કે આવાજો શેના આવી રહ્યા છે એમ।
સિપાઈ કઈ ગર્દાપાટું કરે એ પહેલા તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો અને એમ થયું કે સિપાઈ વળી કઈક વધારે ગર્દાપાટું કરો એટલે દલીલબાજી કરે કે ઝઘડો કરે એના પહેલા જ છે એ એની આજુબાજુ બે ચાર બીજા મહાજનો બેઠા હતા ને સુંદરજી શેઠની સુંદરજી શેઠ એમાંથી એકને કહે છે જાઓ ત્યાં જે ચાલી રહી છે ચર્ચા એ લોકોને અહીંયા બોલાવો કે શું ઘટના છે એમ અને પૂછ્યું કેમ ભાઈ પટેલ તું આ પેટ્યું કેમ નથી રહેતો કે કેમ ભાઈ પટેલ પટેલ છે ખેડૂત પુત્ર તું આ પેટ્યું એટલે કે તારી જીવન જરૂરિયાત અત્યારે પેટ ગુજારો કરવા માટે જે જરૂરી અનાજ છે તું શું કામ નથી લેતો એમ સુંદરજી શેઠ કાળુને પૂછે છે કાળુ શું જવાબ આપે કાળુ પાસે એ પ્રશ્નનો જવાબ જ નહોતો ને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબને કણ વિના દિલને નહીં સમજી શકે અને કદાચ જવાબ આપે તો એને ખાતરી હતી કે ખેડૂત પુત્રના જવાબને કણ વિના દિલની વાતને છે આ સમજી શકશે નહીં કોણ તો આ મહાજન સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાંપી દેશે હું એમ કહીશ કે આ ધાનનો ઢગલો અમારો છે તો ઉલટાને વધારે ગુસ્સો થશે ને ગોલી મારી દેશે કે આ તો મહાજન એક તો સખાવત કરે છે ને તું એમ કહેશે કે અમારો છે એમ ને વળશે કંઈ નહીં ને કંઈ ફાયદો તો થશે નહીં અરે વળે શું નહીં વળી એને વિચારાયું શું ન થાય કે મારાથી એમ જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે ને તો બંદૂકવાળા નાસવા માંડે ઊભી પૂછડી કે આટલા બધા જે આ ખેડૂતો જે લાઈનમાં ઊભા છે માંગવા માટે એ જો બધા ગુસ્સે થઈ જાય ને એક થઈ જાય ને અને બધા માંડી પડે ને હલ્લો બોલાવા તો આ બંદૂકોવાળા કે આ સિપાહીઓ કે લાકડીવાળા આટલા બધાનું શું ચાલે એમ આટલા બધા તો હમણાં ઊભા રહી જાય આ બધાની સામે એમ કે પણ આ બધાની હિંમત જોઈએ આ પરિસ્થિતિ સામે લડવાની એમ સા વિચારમાં પડી ગયો છો વળી કંઈ જવાબ નથી દેતો કાળુ મનમાં મનમાં વિચારે છે એટલે એને સુંદરજી શેઠ પૂછે છે શું વિચાર કરે છે ભાઈ ભાઈ મને તું જવાબ તો આપ સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં એના શબ્દોમાં મીઠાશ નહીં હૈયાને સુવાણું સુવાણું લાગે એવું કંઈક ટપકતું હતું ખાલી આમ મીઠી જીભાનથી આપણે કંઈ ને આમ ચશ્કા લગાવીને બોલતા હતા એવું નહોતું પણ એક હૃદયની સુંદરતા સાથે આ વ્યક્તિ કંઈક ઈચ્છતો હોય કંઈક કહી રહ્યો હોય કંઈક સમજાવી રહ્યો હોય એવું લાગતું હતું ને તેથી જ તો કાળુની પેલી આંખ ભરી આંખમાંથી ટપટપ કરતા આંસુ ખરી પડ્યા અત્યારે જેની આંખોમાં આગ હતી એક ગુસ્સો હતો એક નફરત હતી એની જગ્યાએ આ હૈયાસભર વ્યક્તિ સુંદરજી શેઠના શબ્દોને સાંભળીને એના આંસુ ટપકી પડ્યા શું કહું શેઠ છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને તમારા કાળજા શું કહેતા અટકી જાય છે કે શું કહું તમને હું કયા શબ્દો કહું કે ધાનના ઢગલા છે અમે કમાવ્યા છે અમે અમારી મહેનતે આટલું અનાજ પકવ્યું છે અને એને આમ માંગવા ઊભું રહેવું તો હું તમને શું કહું હું શું કયા શબ્દોથી તમને આ વાત સમજાવું પણ હશે કહે તે પહેલાં તો દુષ્ક નીકળી ગયો અને પછી એમ કે હશે ચલો જે છે હવે હું સ્વીકારી લઉં છું એમ કહેતા તો એ રડી પડે છે એ ધ્રુસકે ધ્રુસકે રડી ગયો અને ખૂબ જોરજોરથી રડે છે આ પરિસ્થિતિ સામે આવડા મોટા શેઠ મહાજનો અને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઉભેલો નાનો બોલી ઉઠ્યો કે આટલા બધા ફોજદાર છે સાહેબો છે અને બધાની વચ્ચે કાળુ જે વાતો કરે છે જે બોલ્યો એ જોઈને નાનો એટલે કે રાજુના જે બે ભાઈઓ હતા નાના નાના જે લાઈનમાં ઊભા હતા એમાંનો એક બોલે છે કાળુને રડતો જોઈને કહે છે આવો લાભ મળ્યો તો કે મળશે કે આવી તક કે મળી હતી કોઈ દિવસ કે મળશે આવો સુંદર તક આજે મળી છે શેઠના સામે ઊભા રહેવાની ને ઘાંટો પાડી એ નહીં કહી નાખ્યું અને પછી બોલી જાય છે હાથ ન ધરવો હોય ત્યારે રોવા શું બેઠો છે કે નમાલો છે એ કે હાથ ધરવા તો તને ઊભું નહોતું રહેવું ને હવે તું રોવા બેસે છે એ લોકો આગળ તે તું વિચાર શું છે તારું એમ રાજુનો ભાઈથી બોલાઈ જાય છે પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા પણ આ નાનો બાળક આવું બોલી ગયો આ સાંભળીને સુંદરજી શેઠને થોડોક મનમાં એમ થયું કે ખોટું થઈ રહ્યું છે એમ અરે પેલા ફોજદારને દાંત ચડી જે ફોજદાર હતો એને બાજુમાં એને પણ ગુસ્સો આવ્યો કે નાનો છોકરો આવું બોલે છે પણ નાનામાં એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો એટલે એ સારી બાબત હતી કે કોઈક આવા શબ્દો બોલ્યો એ ખબર પડી પણ એ કોણ હતો ને ન દેખાણું એને નહીંતર એના ઉપર કદાચ કોઈ ગુસ્સો કરત એમ ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા સુંદરજી શેઠ બોલે છે હું જાણું છું જુવાન કે તને તારા જ ધ્યાન માટે હાથ ધરવા શરમ આવે છે કે મને સમજાય છે હું સમજુ છું તારી પરિસ્થિતિ કે તને આ તારા જ ધ્યાન લેવા માટે અત્યારે શરમ આવી રહી છે પણ અમને સદર ખોલતા એટલી જ શરમ આવે છે પણ અમે આ જે કરી રહ્યા છીએ અમે આ શરમજનક જ કામ કરે છે અમને ખબર છે કે ખેડૂતનો અનાજ ખેડૂતને અમે પાછા આપીએ છીએ એ પણ આ અડધા પૈસે અને એ પણ આ પરિસ્થિતિમાં આપવું પડે અમારા માટે પણ એક શરમજનક પરિસ્થિતિ છે સમસ્ત પૃથ્વીના પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાડવાના કે જે ખેડૂતો આખી સમગ્ર પૃથ્વીનું પાલન કરે છે એને અમે આમ અનાજ અડધું પૈસે કે મફત આપીને અમે કેટલું જીવાડી શકશું એને એમ
આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે કે વાદળાઓને પાણી પહોંચાડવા જેવી વાત છે કે વાદળા પાસે પુષ્કળ પાણી છે વહે ને જ્યારે ખાલી હોય તો આપણે એને પાણી આપીએ તો આપણે કેટલું પાણી આપી શકીએ એને એના જેવી વાત છે અત્યારે ખેડૂતને અનાજ આપવું એમ શેઠી હાસ્ય કર્યું શેઠ હસે છે પણ સાવ ફીકું હસે છે પણ ઉત્સાહથી નહીં કઈ રીતે દુઃખી થઈને ફીકું હસે છે જોરથી શ્વાસ લેતા ઉમેરે પછી એક આમ જોરથી શ્વાસ લેશે ને કહે છે પણ શું થાય ગાંડા કુદરત આગળ આપણે બધા લાચાર છીએ પણ આપણી પાસે કોઈ પણ સમય કોઈ ઓપ્શન કોઈ પરિસ્થિતિ નથી આપણે બધા લાચાર છીએ જો તું એક વાત મારી સામે જો એક વાર મારી સામે જોઈ અને વિચાર કાળું એ ઊંચું જોયું તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે ને મુખ્યાજી પાસેથી ગાદી તકિયા માંગી નહીં પાથરી દેજે તને એમ લાગતો તું મફતનું લે છે તું કોઈ કંઈ કામ કર્યા વગરનું લે છે તો તને હું કામ આપું છું કે અમે જ્યાં બેઠા છીએ ત્યાં બધું ઝાડુ વાળી નાખવાનું આ ગાદી તકિયા છે એ મુખ્યાજી સરપંચ પાસેથી લઈ આવવાના અહીંયા મૂકી દેવાના આ બધા કામો કરજે તો તને એ કામના મહેનતાણા રૂપે અનાજ મળશે એમ વિચારશે બસ પછી તો બસ ને પછી તને એમ નહીં થાય ને કે તું મફતનું ધર્માદાનું ખાય છે કાળુને પોતાના પહેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા કે આ પહેલા જેણે વિચાર્યું હતું કે હું આ ધર્માદાનું ખાઉં છું ને આ લોકો પાસેથી શું કામ લઉં ને તો સુંદરજી શેઠની આટલી ઉદારતા એના વિચારો જોઈ અને એને અત્યારે પોતાના જે વિચારો હતા પહેલા એ બાલિશ એટલે નકામમાં લાગવા લાગ્યા કે ખરાબ લાગવા લાગ્યા કે મેં આવું વિચાર્યું હતું સુંદરજી શેઠ અને આ મહાજનો વિશે શેઠની મોટાઈને માથે ચડાવી આંખ વાટે વંદી રહ્યું શેઠે જે શબ્દો કીધા શેઠે જે ઉદારતા બતાવી એને આમ આંખો વડે વંદન કરી અને એણે એ વિચારોને સ્વીકારી લીધો માથે ચડાવવા એટલે વાતને સ્વીકારી લીધી મનમાં મનમાં કહેતો હોય અને મનમાં મનમાં બોલ્યો શેઠ હજો તો આવા મોટા ગજાના હજો કે કોઈ મહાન વ્યક્તિ હોય કોઈ દાતાર હોય તો આવો મહાન દાતાર હોવો જોઈએ શેઠે વળી કહ્યું તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે એટલે શેઠ એને કહે છે તારા જેવા ગામમાં હજી ઘણા બધા છે જે નથી આવતા એને સમજાવજે કે અમે આ કોઈ મહાન કામ નથી કરી રહ્યા એક રાતની એકબીજાનું માન સન્માન છે એકબીજાને સાચવવાના છે સમય અને પરિસ્થિતિ સાથે તો એવા લોકોને પણ તું સમજાવજે કે જે કે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધરબાદા જેવું કંઈ નથી કે આના તમારું જ છે ખેડૂતોનું ને અમે તમને જ આપીએ છીએ અમે કોઈ તમારા ઉપર ઉપકાર કે મહાન કામ નથી કરી રહ્યા એ લોકોને પણ તું સમજાવજે કાળુએ ડોકું હલાવ્યું કાળુ કહે છે હા એહસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો એને સૂઝ્યું નહીં કે હું કઈ રીતે એમનો ઉપકાર માનું કઈ રીતે એહસાન માનું એટલે એ પછી ખાલી જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થાય છે લાઇનમાં જેને ખડો થઈ ગયો અને લાઇનમાં ઊભો રહી જાય છે લેવા માટે અમારું છે ને અમારે લેવું છે મારું એ આમાં હશે જ તો કે મારું એ અનાજ હશે જ ક્યાંક ને ક્યાંક આમાં પેલા વલ્લાવાળા ક્યારડાની મારી સાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી વલ્લાવાળા ક્યારા એટલે એનું જે ખેતરનું નામ હશે એરિયા હશે એની જે એનું જે અનાજ છે એ મેં આમ હાથમાં ફેરવ્યું હતું હાથમાં મેં ઉગાડ્યું હતું એ ધાનને ઉપર મેં જે હાથ ફેરવ્યો હતો એ મને હજી યાદ છે એમ એ સાળના ચોખ્ખા ઓળખી કાઢું વીણી દેખાડું કહોતો કે હું ઓળખી કાઢું અત્યારે આટલા બધા ઢગલામાંથી કે મારા કયા ચોખ્ખા હતા મેં એમાં વાવ્યા હતા અને ઓળખી દેખાડું એટલી તો એના સાથે મારી એક લાગણી હતી એક સંબંધ હતો અને મેં એને જે રીતે ઉછેર્યા છે એ રીતે સિપાહીને તો કોણ જાણે કેમ પણ કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનું હતું એ કાળું ઊભો તો રહી જાય છે લાઈનમાં પણ સિપાહી માટે તો હજી એમ ખટકતો હતો આંખ ઉપરનો જાણે પાટો અને એ મરચાનો પાટો એટલો એને આમ ગુસ્સો નફરત આવતી હતી કાળું ઉપર પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એ ખુદ શેઠની જેના ઉપર મહેરબાની ઉતરતી હતી સુંદરજી શેઠનો એ વહલો એ આમ આપણે કહી શકાય ને લાગણી એના ઉપર હતી એટલે કંઈ એને કરી શકે નહીં અરે મોઢા મોઢ એનાથી વાતો કરી અને સુંદરજી શેઠે તો આમ રૂબરૂ એનાથી વાત કરી હતી પછી એને પણ શું કહી શકાય પણ શું પછી એને તો આપણે કંઈ ના કરી શકીએ ને એ લોક કાળું ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા હવે ગુસ્સો આના ઉપર હતો પણ એના ઉપર ઉતરે એમ હતો નહીં એટલે બીજા લોકો જે જતા આવતા હતા એના ઉપર સિપાહીઓ ગુસ્સે થતા હતા પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઉભા રહ્યો કે પાલનહાર ખેડૂતો હોય તો તમારા ઘરે કે બરાબર લાઈનમાં ઉભા રહ્યો એમ એ તો દોઢ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું ધોતિયાની ફડકમાં ધોતિયાને કિનારે છે એ દોઢ પાસે જેટલી ખીચડી મળે છે એ લઈ જતા કાળુને હસવું આવે છે કે આ તો બાવાના બે બગડ્યા બાવાના બે બગડવા એટલે બંને બાજુથી નુકસાની થઈ એના જેવો ખેલ થયો કે એક જે વ્રત કે ટેક કઈ જે નિયમ હતું ન લેવું કે ન માંગવું એ તૂટી ગયું ને આટલું ખાઈને કાંઈ બચવા વાળા પણ હતા નહીં એટલે બે પરિસ્થિતિમાંથી ગયા એવું કાળુને લાગ્યું ટેકે ખોયું ને જીવ પણ ખોવાનો કે આપણી ટેક હતી જે કે આપણી જે નિયમ હતો કે નહીં માંગવું કે માંગણીને નહીં ખાવું એ ગયું
અને જીવને ખોયું, આટલા ખાવાથી કઈ બચી શકવાના થોડી છીએ, એટલે એ પણ નિયમ પણ ગયો આપણો. કાળુની વાત ખોટી ન હતી, કાળુ જે કીધું તું રાજુને પેલા પણ એ વાત એની સાચી હતી. અત્યાર સુધી તો પાસે દોઢ પાસે પણ મકાઈ કોદરા સરખું નકુર ધાન મળતું હતું, અત્યારે જે મળતું હતું એ કોદરા જેવું જ, કોદરા સરખું જ હતું, કઈ ખાઈએ ન ખાઈએ અથવા તો જીવીએ ન જીવીએ બરાબર. જયારે આ તો કાળુના જ શબ્દમાં કહીએ તો એક ઓડકાર ખાતામાં જ દોઢ પાસે ખીચડી હજમ, કે એક હજી આપણને ઓડકાર સંતોષ થાય ત્યાં તો આપણે હજમ થઈ જાય એટલી તો ખીચડી આપતા હતા. ને વાટ જોતી ઉભેલી રાજુને કહ્યું, રાજુ પેલા હતી લાઈનમાં એટલે એ લઈ લઈને ઉભી હતી, ને કાળુ પાછળ હતો, રાજુ વાટ જોતી ઉભી હતી અને કાળુ કહે છે, રાજુ પેલા કિનારે ખરું જ કહ્યું છે ને કે જેણે પણ વાત કીધી છે આ વાત સાચી જ છે ને, કે રામ તારી કેવી ગતિ, કોણ કમાય ને કોની વાત, હે ભગવાન તારી કેવી ગતિ, કોણ કમાય છે ને કોના ભાગ્યમાં આવે છે ને કોણ ખાય છે, આ વાત સાચી છે. આપણું તો કપાળે કાણું છે ને આખું ખૂબ કાણું નીકળ્યું. કપાળે કાણું એટલે આપણા કિસ્મત ખરાબ છે અને ખૂબ કાણું આપણા કર્મ પણ ખરાબ નીકળ્યા, કે જો અહીંયા ન આપણાથી નિયમ પડાણું ને ન આપણે જીવન જીવી શકવા માટે બચે એટલું આપણને અનાજ મળ્યું છે, કે કહેવા વાળા સાચું કહી ગયા છે દુનિયામાં. રાજુ ચીડાઈ ઉઠી, રાજુને ગુસ્સો આવે છે કાળુના ફરી આ શબ્દો સાંભળીને. મારો ભાઈને ભગો કે છે એમાં જરાય ખોટું નથી, કે મારા ભાઈને ભગો જે કહેતા હતા તારા વિશે જરાય ખોટું નથી. ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે આવો કશો બગડાટ કર્યો છે તો, હવે મને ગુસ્સો આવે છે તારી એકની એક આ બધી વાતો સાંભળીને. એમ અડધા તો આમાં ઘણી ઘણીને જ મરવા પડ્યા છો, કે તાર જેવા અડધા તો આ જે ગામમાં છે જે આવી જ રીતે ટેક પાડવા નિયમ પાડવા નીકળ્યા છે, અડધા તો એમને એમ જ મરી જવાના છે બધા પોતાના આવા ખોટા સપનાઓમાં. તમારા દિલ સામે તો જુઓ, દિલ અહીંયા દિલ એટલે શબ્દનો અર્થ દિલ નથી બરાબર, આ દિલ તમને ઘણી વાર શબ્દના ભેદમાં પૂછાતો હોય છે બરાબર, આ દિલ એટલે હૃદય ને આ દિલ એટલે શરીર બરાબર. તો અહીંયા શરીર કે તમારા શરીર સામે તો જુઓ કેવા હાડપિંજર જેવા થઈ ગયા છો, તો કેવું થઈ ગયું છે એની તો ચિંતા કરો. એમ તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો, ડાકણમાં ડાકણ એટલે આમ ખરાબમાં ખરાબ આપણે કહીએ ને, ખરાબમાં ખરાબ કોણ છે ખબર છે? કાળુને તો રાજુની ગાળો મીઠી લાગી, અત્યારે રાજુ જે ગુસ્સો કરતી હતી એ કાળુને સારી લાગતી હતી આ પરિસ્થિતિ સામે. જ્યારે ઠપકો હતો ને તે મીઠો, અને આ ગુસ્સો કરતી હતી એ પણ એને મીઠો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણ તો ભૂખ છે, કે ડાકણ સૌથી ખરાબમાં ખરાબ જો કહીએ ને તો એ ભૂખ છે એમ કહે છે. પણ વળી પણ કાયદા કાળુ અટકી જાય છે, પણ રાજુ અત્યારે રમૂજમાં હતી, પણ રાજુને અત્યારે આમ આનંદ હતો, એક મજાક સુસ્થિતિ. બોલી ઉઠી, ના ડાકણ ચિંતા છે, કે સૌથી ખરાબમાં ખરાબ કોઈ વસ્તુ હોય ને તો એ ભૂખ નથી, એનાથી વધારે ખરાબ ચિંતા છે. માનવીના કાળજાને કોતરી ખાય છે, એકને એક ચિંતા એકને એક વિચારો માણસને છે એ શરીરને ખાઈ જાય છે. ને પછી તો રાજુ એને કેટલી સમજણ શીખવાડી, રાજુ ઘણું સમજાવે છે, શીખામણ દીધી, શીખાડ હા ભાઈ હા હેન્ડ, હવે કે હવે તારી વાતો બહુ થઈ, હવે ચાલ બધો લવારો નહીં કરું, હવે બધી રામાયણ તારી આગળ નહીં કરું. આમ કહેતું કાળુ વળી પાછો ગંભીર બન્યો, સિરિયસ બની ગયો રાજુની આ કથાને એની સમજણને શીખામણ સાંભળીને, કે હાલ હવે હાલ ભલે હવે મને તારી બધી વાતો નથી સાંભળવી. બની જવાયું, એનાથી ગંભીર બની જવાયું, બનવાનો તો ઈચ્છતો, પણ રાજુની આ બધી વાતો ન સાંભળવી પડે એટલે. પછી બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ તને જાણે છે તું, કે તું એમ કહે છે ડાકણમાં ડાકણ ચિંતા છે, પણ ભૂંડામાં ભૂંડું ખરાબમાં ખરાબ શું છે એ તું જાણે છે? ભૂખ શું તે, રાજુ કહે છે ભૂખ જ છે ખરાબમાં ખરાબ, એનાથી બીજું શું હોય? ના, હું ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો, કે હું એ પહેલાં એમ જ સમજતો કે ભૂખ જ ખરાબમાં ખરાબ છે, પણ એનાથી એ ભૂંડું આજે એક બીજું ભાળ્યું, પણ આજે એક બીજી વસ્તુ સમજાણી કે જે એનાથી પણ ખરાબ છે. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઊંચકી, ધોતિયાની પોટલી ઉપર એ નજર હતી અને પછી સામે માંડી, રાજુ સામે જોઈને કહે છે, આરપાર તાકતો હોય એમ જોઈ ચારે બાજુ જોઈને પછી પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે, કે ભૂખ આપણને માણસને છે ને ખરાબમાં ખરાબ માને છે, પણ એના માટે ભૂખ માટે થઈને માણસને કોઈની આગળ માંગવું પડે ને કંઈક ભીખ માંગવી પડે ને એ ખરાબમાં ખરાબ છે. ભૂખ તો હાડમાંસ ગાળી નાખે છે, ભૂખ હોય આપણને શું કરે, આપણના શરીરને નુકસાન પહોંચાડે ને, આપણા હાડકા માંસ ગળી જાય ને ભૂખ આપણને ન સંતોષાય તો. પણ આ ભૂખ છો તો કાળુ જાણે બેભાનમાં એકલો એકલો લવતો હોય ને, જાણે બેભાન હોય ને એકલો એકલો બોલબોલ કરતો હોય એવી રીતે બોલતો હતો, રાજુ ખરું કહું છું આપણા ગુમાન આત્માને ઉઘાડી નાખે છે, પણ આ જે ભીખ છે ને એ માણસની એક ઇજ્જત એક એનું ઘમંડ આપણે કહીએ ને ગુમાન, અથવા તો એની એક આત્મા એનું જે મન એનું શરીર એનું મન જે ઈચ્છતું હોય એને પણ એ ઘાડી નાખે છે, પાણી કરી દે છે. યાદ રાખજે કે ભીખ એક એવી વસ્તુ છે.
રાજુ હવે અશય થઈ ગયો. રાજુને હવે આ બધી ભાષણો કાળુના સાંભળી સાંભળીને ફરી ગુસ્સો આવવા લાગ્યો. ને માં જેમ છોકરાને ધમકાવે એમ ધમકાવતા બાવડું જાલી હડસેલું, એનો હાથ પકડી લે છે આમ કાળુનો અને એને રવાનો કરતી. અને માં જેમ ગુસ્સો કરે એમ કહે છે કાળુને, તને છાનામાના ઘેર હેમ ઘેર, તું ક્યાંય બોલબોલ ના કર અને મહેરબાની કરીને ફટાફટ મોઢું બંધ કરીને ઘરે જા, ન કર નહીંતર. પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો, રોવા જેવી થઈ ગઈ. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવતો? શું કામ તું મને આ બધું સમજાવે છે કે હું તને તારા ઇજ્જતને તારા ગુમાનને મેં વહેંચતું મૂકી દીધું છે, કે તારા માંગીને તને આવું કરવું પડે? તું શું કામ મને હેરાન કરે છે? રાજુ કહે છે, કહેતા પેલા બે છોકરાને હડસેલ્યા, પેલા બે ભાઈઓને એના કહે છે, હાલતા થાવ, આના કરતાં તો હું જ મરી ગયો હતો, કે એના કરતાં હું મરી ગયો તો મને આ બધું સાંભળવું જ ન પડત, એક ઇજ્જત, એક સન્માન, ગુમાન એ બધું. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો. રાજુનો હવે જે શબ્દો હતા, હવે જે ગુસ્સો હતો, મૃત્યુની વાતો, એનાથી હવે કાળુ સભાન થયો. એક પતિ પત્નીનો પ્રેમ હતો, હવે રાજુની એ પરિસ્થિતિ કાળુને સમજાય. પસ્તાતું હોય એમ લાચાર અવાજે કહ્યું. પછી એને પસ્તાવો થયો કે હું ખોટું આટલું બધું હેરાન કરી રહ્યો છું રાજુને. અને પછી કહે છે, તારા સમખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો, કે હવે તારા સમખાઈને કહું છું કે હવે ભગવાન મને પહોંચે, હવેથી ક્યારેય હું તારને આમ નહીં કહું એમ. તો હેંડો છાનામાં. તો રાજુ કહે છે, તો પછી ફટાફટ શાંતિથી ચાલો. કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો, ચાલતો થયો. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યા, બે ભાઈઓ સાથે ચાલતા થાય છે. કાળુએ ન બોલવાના શોગન ખાધા હતા, કાળુએ શોગન ખાઈ લીધા હતા કે હું છાનોમાનો ચાલીશ, કંઈ પણ બોલીશ નહીં, તને હેરાન નહીં કરું. બાકીનું અંતર તો પાછા ફરતા એ શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જ હતું, પણ એનું મન તો હજી અંતરમાં તો એને એ દુઃખ જ હતું. એ ભટકતા એના ભાઈઓ અથવા તો એના બાંધવો, એના ખેડૂત પુત્રોની જે બધી વેદના હતી એ જ. કપડે લતે ને દેદારે તો બેહાલ હતા જ, કપડાં અને શરીરથી તો બધા પરેશાન હતા જ, ને તેમાં આજ વળી પેટિયા લીધા અને એમાં આજ ભૂખે આપણને બેહાલ કરી દીધા. ભિખારીઓના ટોળા જ બરાબર, બધા ભિખારીના ટોળા જેવા લાગતા હતા. અને કાળુની આંખમાં ડબડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહી રહ્યો, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો, ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ, કે હવે તો ખાંડણિયામાં માથું જાય, હવે તો મરવા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અમારી. હે રામ, હે ભગવાન, હજી શું વિચાર છે તારું એમ? આ દોઢ પાસે ખીચડી વાળી શું કામ, કે આટલી ખીચડી શું જીવાડશે હજી અમને? હવે તો ઝીંકવા જ માંડ, હવે તો વરસાદ પડવા જ માંડ, હવે તું ગમે એમ કરીને વરસાદને પાળ. નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી, કે ભગવાનને કહે છે, હે ભગવાન રામ, હવે મારાથી ભૂખોય નથી વેઠાતી, નથી વેઠાતી આ ભીખ. આટલો સમય ભૂખ નહોતી વેઠાતી, હવે આ ભીખ પણ વેઠાતી નથી, વેઠું એટલે સહન નથી થતી, માટે ઝીંકવા જ માંડ, માટે તું વરસાદ રૂપે વરસી પડ અમારા ઉપર. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીંકાઈ પડે, પણ જેવો મકાનનો ઓટલો ચડે છે ત્યાં ખુદ કાળું જ છે ત્યાં પડી જાય છે. પછી એ તો ગરમ વિચારને લીધે ભૂખનો માર્યો હોય કે ગમે તાને એ પણ પડી ગયો. પછી એને ભૂખને કારણે ચક્કર આવ્યા હોય, અથવા તો એનો ગુસ્સો, એની જે પરિસ્થિતિ હતી એના કારણે ચક્કર આવ્યા હોય, કે જે પણ પરિસ્થિતિ, એક ચોરતો રા કાળું ત્યાં પડી જાય છે. નીચે છે કે માનવીની ભવાઈ નવલકથામાંથી અંશ લીધો છે એની વાત બરાબર. તો આ પરિસ્થિતિ હતી એક સમયે દુકાળમાં, કે માણસ પોતાનું ઇજ્જત ગુમાન વહેંચવું પડતો હતો. આજે પણ આપણે આમ જો થોડું જોવા જઈએ તો આપણે જે અત્યારે હજી જે અહીંયા છીએ ગુજરાતની અંદર, એ ઘણા સુખી કહી શકીએ એવું તો નહીં, પણ સામાન્ય પરિસ્થિતિમાં છીએ, એટલી ખરાબ પરિસ્થિતિઓ નથી. પણ જેમણે કોરોનાની ઘણી બધી અસરો થઈ છે, કે જે શહેરોની અંદર છે, નોકરી ધંધા જેમના છૂટી ગયા છે, એ લોકોની પરિસ્થિતિ કદાચ આવી જ હશે. જેમની બચતો નહીં હોય એમની પરિસ્થિતિ આવી જ હશે. પણ ભગવાન આવા દિવસો કોઈને ન બતાવ્યા, અથવા તો આવી પરિસ્થિતિમાંથી કોઈને પસાર ન થવું પડે એવા પ્રયત્નો દરેક કરીએ, સમયની સાથે ચાલવાનું. હવે તો ટેકનોલોજીએ માણસને ઘણો સમજદાર કરી નાખ્યો છે. એક સમયે તો ખેડૂતો માટે બીજું કોઈ જ નહોતું, કમાવું, અનાજની અનાજ અરસપરસ હતી અને અનાજને ખાઈને જીવન ગુજારતા હતા. હવે તો લોકો પૈસાથી વહેંચતા કે પૈસાથી લેતા, ખરીદતા, બચત કરતા થઈ ગયા છે બરાબર. એટલે હવે લોકો માટે આટલી પરિસ્થિતિ ખરાબ આવવી અશક્ય છે. પણ હજી ઘણી વખત આવા વાતાવરણ કે આવા રોગો કે આવી પરિસ્થિતિઓ સમાજમાં આવી જતી હોય કે માણસ ફરી બેહાલ થઈ જતા હોય છે. તો આવી ઘટના, આવી પરિસ્થિતિ આપણને આવા આવા અનુભવો ભૂતકાળના આપણને જીવનનો એક રાહ, જીવનનો એક માર્ગ શીખવાડી જાય છે, કે દરેક પરિસ્થિતિમાં માણસે સંભાળીને કઈ રીતે જીવન ગુજરાન કરવું બરાબર. તો હવે આપણો આ ગદ્ય પૂરો થયો છે, તો આપણે એનું સ્વાધ્યાયપોથી વર્ગ પણ હવે પૂરું કરી શકીશું. ઓકે, થેન્ક યુ.